30-40 વર્ષથી આવું છું બરોડાથી. બરોડાથી 30-40 વર્ષથી દર શનિવારે આવે છે કાકા અહીંયા. જય શ્રી રામ. તો મિત્રો, આપણે આપણા સફરની શરૂઆત હાલોલ ટોલનાકા પરથી કરીશું. મિત્રો, તમે જેવા જ પંચમહાલની અંદર પ્રવેશો, ત્યાંથી તમને ઝરણા, પર્વતો, વરસાદી જંગલો અને પ્રાણીઓ જોવા મળી જશે. મિત્રો, આપણે ટોલનાકાની થોડીક જ આગળ જશું એટલે એક સર્કલ આવશે. આપણે સર્કલની ડાબી બાજુએ એટલે કે પાવર જવાના રસ્તા પર વળી જવાનું છે. ત્યાંથી રસ્તામાં જ તમને મકાઈ ડોડાની બધી બહુ દુકાનો જોવા મળી જશે. તમે મકાઈ ડોડાના લુપ્ત લેવા માગતા હોય તો અહીંયા તમને 12 માસ મળી રહેશે. તો મિત્રો, તમે અહીંયા દેખી શકો છો પાવાગઢ કેટલું સુંદર અહીંયાથી દેખવા મળે છે. તમે દેખી શકો છો પાવાગઢ. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ હાઈવે પર. અહીંયાથી તમે સીધા સીધા પાવાગઢ જવાશે અને ડાબી બાજુએ વળો તમે અહીંયા ઢાબા ડુંગળી આવેલું છે. માત્ર અહીંયાથી 1 કિલોમીટર દૂર પર આવેલું છે ઢાબા ડુંગળી. તમે મહાદેવ ગેબી ગુફામાં મહાદેવના દર્શન કરવા માગતા હોય તો અહીંયાથી તમે ઢાબા ડુંગળી જઈ શકો છો. અને ત્યાંનો વિડીયો દેખવા માગતા હોય તો આપણી ચેનલની પેજમાં તેનો વિડીયો મૂકેલો જ છે, તો તમે ત્યાં જઈને વિડીયો દેખી શકો છો. તો અત્યારે મિત્રો, આપણે પાવાગઢમાં એન્ટર થવા જઈ રહ્યા છે. તમે અત્યારે આ ગેટ દેખી શકો છો ચાંપાનેરનો. અહીંયા ગાડી થોડી સાચવીને નીકાળજો, કેમ કે સિંગલ પટ્ટી રોડ છે અને ઉપરથી થોડાક જ આગળ જઈએ એકદમ ઢળાવવાળો રોડ આવી જાય છે. તો થોડા સાચવીને. તો મિત્રો, તમે અહીંયા દેખી શકો છો પાવાગઢનો કિલ્લો, જે પત્તે રાજાએ બનાવેલો અને મોહમ્મદ બેગડાએ આક્રમણ કરીને તોડી નાખેલો, તે કિલ્લો આ છે. તો અત્યારે આપણે આવી ગયા છે મિત્રો પાવાગઢ. પાવાગઢની નીચે એટલે કે ચાંપાનેર. તમે અહીંયા પાવાગઢ જવા માગતા હોય તો અહીંયાથી તમને બસ અને શટલ અહીંયાથી ભરાય છે, તો તમે અહીંયાથી જઈ શકો છો. તો મિત્રો, તમે અહીંયા પોતાનું વ્હીકલ લઈને આવ્યા હોય તો અહીંયાથી પાવાગઢ ઉપર તમે જઈ શકો છો. પણ થોડું ધ્યાન રાખજો, શનિ અને રવિવારના દિવસે બાઇક ઉપર એલાઉડ નથી, તો ધક્કો ના પડે. તો મિત્રો, તમે પાવાગઢથી થોડાક જ આગળ વધશો એટલે તમને જોવા મળશે પ્રકૃતિની સુંદરતા. મિત્રો, અહીંયા તમે ફોટોગ્રાફીના શોખીન હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. તો મિત્રો, તમને આ રસ્તો સીધો ને સીધો જણ હનુમાન તરફ લઈ જશે. અને તમે જણ હનુમાનનો વિડીયો આપણો ના દેખ્યો હોય તો આપણી ચેનલની પેજમાં મૂકેલો જ છે, ત્યાં તમે જઈને દેખી શકો છો. અને પાવાગઢની આજુબાજુના બધા મોસ્ટ ઓફલી લોકેશન આપણે કવર કર્યા છે. તમે ત્યાં ચેનલમાં જઈને દેખી શકો છો કે ફરવા લાયક બધા સ્થળો. મિત્રો, તમે પાવાગઢથી 2 કિમી જેટલા આગળ વધશો એટલે ટપલાવાવ હનુમાનજીનું બોર્ડ મારેલું જ છે, પણ તે અત્યારે ફાટેલી હાલતમાં છે. તેથી તમે આ લાલ કલરનું બસ સ્ટેન્ડ યાદ રાખજો, ત્યાંથી આપણે જમણી બાજુ વળી જવાનું છે.
બતાવજો. જય માતાજી. મિત્રો, હું છું ભગુ બાલિયા. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ટપલાવાવ મંદિર, જે હનુમાન દાદાનું મંદિર છે અને તે માત્ર પાવાગઢથી 2-2.5 કિલોમીટરના અંતર પર આવેલું છે અને તે જાંબુગણાના જંગલમાં સ્થિર છે. તો ચાલો આપણે અંદર જઈએ, મંદિરનું દર્શન બર્શન કરી લઈએ. તો ચાલો. મિત્રો, અત્યારે અમે દર્શન કરી લીધા છે હનુમાનજીના. તો તમે મારી પાછળ દેખી શકો છો કેટલું ભીડ થાય છે. અહીંયા દર્શન કરવા માટે લોકો આવી જ રહ્યા છે અને અત્યારે સાંજના 6 વાગ્યા છે તો પણ અત્યારે લોકો દર્શન કરવા માટે આવે જ છે. તો ચાલો અહીંયાથી વિદાય લઈએ. જય શ્રીરામ. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ચાલો, બાય બાય.